નમસ્કાર સૌ મિત્રોને, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજે તારીખ 11 ડિસેમ્બર 2019 ના મહત્વના સમાચારોને આવરી લેતા કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, ઘણી વખત મેં તમને કહ્યું છે, પરંતુ ઘણા બધા મિત્રો જ્યારે આ ચેનલ સાથે જોડાઈ જાય છે ત્યારે એમના માટે એક વિનંતી કે એજ્યુ સફર આ યુટ્યુબ ઉપરનો વિડીયો તમે નિહાળ્યા બાદ તમે પ્લે સ્ટોર ઉપરથી એજ્યુ સફર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. તેના ઉપર તમને ડેઈલી કરંટ અફેરની ક્વિઝ રમવા મળશે, અને એ ક્વિઝ રમ્યા બાદ તમારા કરંટ અફેરમાં કેટલી તમારી ક્ષમતા છે એના આધારે ઓલ ગુજરાતનું તમને એક રેન્કિંગ મળશે. તો મિત્રો, આ બંને વસ્તુ સાથે જોડાયેલા રહો. અને અમારી જ એક GK 2020 નામની હિન્દી ચેનલ છે, ક્લાસ 1-2ની તૈયારી કરતા મિત્રો માટે તેના ઉપર સરસ મજાનું એક હિન્દીમાં કરંટ અફેર પીરસવામાં આવે છે. જો તમે ઉચ્ચ લેવલનું જ્ઞાન મેળવવા ઈચ્છતા હો તો તમે GK 2020 યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો, અને યુટ્યુબ ચેનલમાં તમે સર્ચ કરવાથી આરામથી મળી જશે. તો ચાલો મિત્રો, આ વાત સાથે શરૂ કરીએ દિન વિશેષ. આજે મારું ગળું થોડુંક ખરાબ છે, અવાજ બેસી ગયો છે, એટલે થોડુંક બોલવામાં સ્પષ્ટતા ઓછી આવી શકે છે, પરંતુ આજે તમે સહન કરી લેશો મિત્રો. ચાલો, સૌ પ્રથમ 11 ડિસેમ્બર એટલે કે દિલીપ કુમારનો જન્મદિવસ. જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પેશાવરમાં એટલે કે પાકિસ્તાનમાં તેમનો જન્મ થયેલો. અને આ વ્યક્તિને આપણે અભિનયમાં ખૂબ સારી રીતે નિહાળ્યા છે, એવા આ વ્યક્તિ મોગલે આઝમમાં તો ખૂબ સરસ અભિનય કર્યો છે. તો આ વ્યક્તિનું મૂળ નામ શું છે? મોહમ્મદ યુસુફ ખાન. તેમની પ્રથમ ફિલ્મ કઈ છે? જ્વાર ફાટા. અને એ જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે, અને તેઓ ટ્રેજેડી કિંગ તરીકે પણ ખ્યાતનામ છે. તેમને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો. 1998માં પાકિસ્તાનનું સર્વોચ્ચ ઇનામ નિશાન એ ઇમ્તિયાઝ એનાયત કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી 11 ડિસેમ્બર એટલે આવે છે પ્રણવ મુખર્જીનો આજે જન્મદિવસ છે. પ્રણવ મુખર્જી એટલે આપણા હાલના ભૂતપૂર્વ, તાજેતરમાં જ ભૂતપૂર્વ કહી શકાય એવા રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિ કે જેમને આ વખતે ભારત રત્નનું પણ સન્માન મળ્યું છે એમનો આજે જન્મદિવસ. જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા 1920થી કોંગ્રેસમાં સક્રિય એવા કાર્યકર્તા હતા. તેઓ ભારતના 13મા રાષ્ટ્રપતિ હતા. 22 જુલાઈ 2012ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા, અને ભારત બંગ સાહિત્ય સંમેલનના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. 24 ઓક્ટોબર 2006માં તેમને ભારતના વિદેશ પ્રધાન તરીકે નિમવામાં આવ્યા. 2007માં તેમને ભારતના બીજા સૌથી મોટા સન્માન એટલે કે પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા. મે અને નવેમ્બર 1995ની વચ્ચે તેમને સાર્ક દેશોના પ્રધાનોની સમૂહ પરિષદના આગેવાનના એટલે કે આગેવાની પણ કરી હતી. અને આ સાર્ક દેશોનો સ્થાપના દિવસ તાજેતરમાં જ ગયો. અને સાર્ક દેશોનું પૂરું નામ શું થાય છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન. અને સાર્ક દેશોનો સ્થાપના દિવસ એટલે કે 8 ડિસેમ્બર. અને એના વિશે જોઈએ તો સાર્કનું હેડક્વાર્ટર આવેલું છે કાઠમંડુમાં. મુખર્જી અને યુએસના વિદેશ પ્રધાન કોન્ડોલીઝા રાઇસેએ 10 ઓક્ટોબર 2008ના રોજ કલમ 123 કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અને ત્યાર પછી આવીએ છીએ હવે ભારતના મહત્વના સમાચાર ઉપર. અને એમાં આપણા ભારતની એટલે કે કેન્દ્ર સરકારની એક મહત્વની યોજના છે, તેનું નામ છે મુદ્રા યોજના. અને મુદ્રા યોજના છે તે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે એક લોન પૂરી પાડનારું આ પ્લેટફોર્મ છે, એક યોજના છે. અને એની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ કરોડ રૂપિયાની લોન પૂરી પાડવામાં આવી છે. મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 70% તો મહિલાઓ છે. ઉદ્દેશ્ય શું છે? નોન કોર્પોરેટ, નોન ફાર્મ, માઇક્રો સ્મોલ સ્કેલ ઉદ્યોગોને 10 લાખ રૂપિયાની લોન આપવી એ તેનો ઉદ્દેશ્ય છે. અને એના વિશે આગળ જોઈએ તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 3 પ્રકારની લોન આપવામાં આવે છે. અને ક્લાસ 1-2 માટે પૂછાઈ ગયેલો પ્રશ્ન
કે મુદ્રા યોજના અંતર્ગત શિશુ કિશોર અને તરુણ અંતર્ગત કયા સ્કેલમાં લોન આપવામાં આવે છે. તો શિશુ અંતર્ગત 50,000 સુધીની લોન, કિશોર અંતર્ગત 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની અને તરુણમાં 5 લાખ થી 10 લાખ રૂપિયા વચ્ચે તમને લોન આપવામાં આવે છે. ત્યાર પછી વાત આવે છે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આ દ્રજ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું છે અને રાજૌરીનું આ દ્રજ બ્રિજનું ઉદ્ઘાટન ત્યાંના ઉપરાજ્યપાલ એટલે કે ગિરીશચંદ્ર મુર્મુએ કર્યું છે. તો જોઈએ જેનું ઉદ્ઘાટન રાજ્ય ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુએ કર્યું છે અને જેઓ જમ્મુ કાશ્મીર રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ભૂમિકા ભજવે છે. મુર્મુ ગુજરાત કેડરના 1985ની બેન્ચના IAS અધિકારી. અને વાત આવે છે જમ્મુ કાશ્મીરની, તો શિયાળો એ જમ્મુ કાશ્મીર, જમ્મુ છે એ શિયાળામાં કેપિટલ અને શ્રીનગર છે તે ઉનાળામાં. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના સૈન્ય ઉપયોગ અને સામાજિક આર્થિક વિકાસ માટે આ પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલની ખાસ વિશેષતા એ છે કે આ ત્રણેય ઋતુમાં આપણે ઉપયોગ કરી શકીએ તે પ્રકારનો બનાવવામાં આવ્યો છે. કારણ કે શિયાળામાં હિમપ્રપાત થાય છે, એવા સંજોગોમાં ઘણી વખત રસ્તા બંધ થઈ જતા હોય છે, તો આ જે પુલ છે એનું એ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે કે આ સમસ્યાઓથી આપણે નિવારી શકાય. આ પુલની ક્ષમતા છે 70 ટન. 70 ટન વજન કરવા માટે આ પુલ સક્ષમ છે અને આ બ્રિજ પ્રોજેક્ટ સંપર્ક હેઠળ 31 ટાસ્ક ફોર્સની 110 રોડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. અને જ્યારે પણ આવા સરહદી વિસ્તાર ઉપર રોડનું બાંધકામ હોય છે તો એની જવાબદારી કોને સોંપવામાં આવતી હોય છે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એમના દ્વારા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું. અને એ વખતે અહીં ઇમેજમાં પણ તમે જોઈ શકો છો કે આ દ્રજ બ્રિજ ઉદ્ઘાટન શ્રી ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા અને પ્રોજેક્ટ સંપર્ક 1975માં BRO દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. BRO નું પૂરું નામ કહ્યું તે પ્રમાણે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. BRO ની સ્થાપના ક્યારે થઈ છે? 7 મે 1960ના રોજ. ત્યાર પછી આવે છે બંધારણના સૌથી મહત્વના સમાચાર, કારણ કે તાજેતરમાં જ તે બંધારણ સંશોધન બિલ 126મો બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું. અને બંધારણીય સુધારાની વાત આવે એટલે બંધારણનો અનુચ્છેદ 368 યાદ આવે, કારણ કે બંધારણમાં સંશોધન કરવાની વાત આવે એટલે બંધારણના અનુચ્છેદ 368નો આશરો લેવામાં આવે છે. અને આ શા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે? લોકસભા અને સમગ્ર રાજ્યોની વિધાનસભાની અંદર SC અને ST કેટેગરી માટે અમુક બેઠકો ચૂંટણી માટે અનામત રાખવામાં આવતી હોય છે, તો એમનો સમયગાળો તાજેતરમાં જ તે January 2020માં પૂર્ણ થવા જઈ રહ્યો છે. એ સમયે હવે આ આર્થિક નહીં પરંતુ સામાજિક અસમાનતા છે એને આપણે જાળવી રાખવા માટે, સામાજિક સમાનતા લાવવા માટે, સામાજિક અસમાનતાની ખાઈ ઓછી કરવા માટે આ અનામતની જોગવાઈ કરવામાં આવતી હોય છે. તો વાત આવે છે બંધારણમાં 126મો સુધારો ખરડો આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો. કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદ છે જેમણે આ ખરડાને રજૂ કર્યો અને જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામત વધુ 10 વર્ષ માટે લંબાવવાની જોગવાઈ છે. એંગ્લો ઇન્ડિયન ભારતીય સમુદાય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલ અનામત 25 જાન્યુઆરી 2020ના રોજ સમાપ્ત થાય છે, એટલા માટે બંધારણ સંશોધન કરવામાં આવશે અને 10 વર્ષનો ફરીથી સમયગાળો વધારવામાં આવશે. અને આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે લોકસભામાં 2 પ્રતિનિધિઓ એંગ્લો સમુદાયના કોણ નિયુક્ત કરે છે? રાષ્ટ્રપતિ. અને એવી જ રીતે લોકસભા અને રાજ્યસભા બંનેના મળીને રાષ્ટ્રપતિ દ્વારા 14 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ સમગ્ર લોકસભામાં, રાજ્યસભામાં અને વિધાનસભામાં આ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલીક કેટેગરી અનામત રાખવામાં આવે છે, પણ બંધારણના અનુચ્છેદ 334 આવશે. 334 એ અનામત અને એંગ્લો ભારતીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓને વિશેષ રજૂઆત કરવાની જોગવાઈ કરી હતી. તેમણે કહ્યું કે અનામત January 2030 સુધી લંબાવવાની આ ખરડામાં જોગવાઈ છે. તેમણે જણાવ્યું
કે આ ખરડામાં એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ કરી નથી, કારણ કે 2011 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 296 એંગ્લો ઇન્ડિયન છે. ત્યાર પછી વાત આવે છે માનવ વિકાસ સૂચકાંકની. પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યનો જો પોઈન્ટ હોય તો તે છે માનવ વિકાસ સૂચકાંક, અને એની અંદર ભારતે એક કદમની છલાંગ લગાવી અને આગળ ગયું છે. ગયા વર્ષે આપણે આ માનવ વિકાસ સૂચકાંકમાં 130મા ક્રમે હતા, આ વર્ષે એક કદમ આગળ વધ્યા એટલે 129મા ક્રમે આવ્યા છે. અને જ્યારે પાકિસ્તાન આમાં 3 ક્રમ આગળ વધી શક્યું છે. તો વાત કરીએ છીએ આ માનવ વિકાસ સૂચકાંકની, તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા તાજેતરમાં 189 દેશોનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની રજૂઆત થઈ હતી. HIDનું પૂરું નામ પૂછાય તો ધ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને આ અહેવાલનું શીર્ષક શું રાખવામાં આવ્યું છે, બિયોન્ડ ઇન્કમ, બિયોન્ડ એવરેજીસ, બિયોન્ડ ટુડે, ઇનઇક્વાલિટી ઇન હ્યુમન ડેવલપમેન્ટ ઇન 21st સેન્ચુરી, જે આ અહેવાલનું શીર્ષક રાખવામાં આવ્યું છે. અને 2018માં ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો હતો, 130. અને આ યાદી ગરીબ, શિક્ષણ, આયુષ્ય અને આરોગ્ય સુરક્ષાના આધારે તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ એશિયા એ વિશ્વના તમામ દેશોમાં સૌથી ઝડપથી વિકસિત ક્ષેત્ર છે. 1990 થી 2018ની વચ્ચે દક્ષિણ એશિયામાં 46% જેટલી વૃદ્ધિ પણ નોંધાઈ છે. અને ત્યાર પછી આવે છે નાગાલેન્ડની વાત. તો નાગાલેન્ડ રાજ્યમાં હોર્નબિલ ઉત્સવ તાજેતરમાં જ ઉજવાયો અને સંપન્ન થયો, અને 1 ડિસેમ્બર એટલે કે નાગાલેન્ડ રાજ્યનો સ્થાપના દિવસ, તો 1 ડિસેમ્બરથી શરૂ કરી અને 10 ડિસેમ્બર સુધી 10 દિવસ દર વર્ષે આ ડિસેમ્બરના 1લા અઠવાડિયામાં હોર્નબિલ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને હોર્નબિલ એ એક પક્ષી છે, એના ઉપરથી આ નાગાલેન્ડના સૌથી મહત્વના આ રાજ્ય ઉત્સવનું નામ રાખવામાં આવ્યું છે. તો દર વર્ષે 1 થી 10 ડિસેમ્બર દરમિયાન નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. તે એક સાંસ્કૃતિક ઉત્સવ છે. આ તહેવારનું નામ ભારતીય હોર્નબિલ નામના પક્ષીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમતની સ્પર્ધાઓ અને ભોજન મેળાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ સિવાય પેઇન્ટિંગ, લાકડાની કોતરણી અને શિલ્પનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. હોર્નબિલ ઉત્સવ કોહિમા ખાતે યોજવામાં આવ્યો હતો. કોહિમા નાગાલેન્ડની રાજધાની છે, રાજ્યપાલ છે RN રવિ, મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો, અને 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને નાગાલેન્ડ એ ભારતનું 16મું રાજ્ય બન્યું હતું. તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ, અને બિન સચિવાલય ક્લાર્કને લગતા ઘણા બધા મિત્રો તૈયારી કરી રહ્યા છે, તો તૈયારી કરજો, કારણ કે આપણા જ સમૂહની વચ્ચે યુવરાજસિંહ નામનો જે આપણો યુવાન છે તે જબરજસ્ત લડાઈ આપી રહ્યો છે, અને ટૂંક સમયમાં SIT ની રચના થઈ છે તો નિર્ણય આવશે એવું તેમણે સંબોધન પણ કર્યું છે. તો સૌ મિત્રોને એ વ્યક્તિને સમર્થન આપવા માટે એજ્યુ સફર પરિવાર વતી એક નમ્ર વિનંતી. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.